मोटा समाचार मळी रह्या छे। महाराष्ट्र में राजकीय घमासाण वच्चे मोटी खबर, उद्धव ठाकरे ने वधु एक मोटो झटको लाग्यो छे, कारण के शिवसेनाना वधु चार धारासभ्यो सूरत पहोंच्या छे। महाराष्ट्र थी रोड मार्गे सूरत पहोंच्या छे आ धारासभ्यो। सूरत थी चार्टर ट्रेन में गुवाहाटी पहोंच्या छे आ धारासभ्यो। एक पछी एक धारासभ्य तूटी रहा छे, एकनाथ शिंदे ना समर्थन में जई रहा छे। एवामां वधु चार धारासभ्य जे सूरत पहोंच्या ने सूरत मार्फते तेमने गुवाहाटी पहोंचाडवामां आव्या। गुजरात नुं सूरत आ महाराष्ट्रना पॉलिटिक्स नुं एपी केन्द्र बनी गयुं छे, एपी सेंटर बनी गयुं छे, कारण के अहींया जे धारासभ्यो पहेला आवे छे अने त्यार पछी अहींथी ज तेने गुवाहाटी मोकलवामां आवे छे। एकनाथ शिंदे पासे जे धारासभ्यो छे एनुं समर्थननुं संख्याबळ लगभग हवे 50 થી વધી ગયું છે, એટલે વધુ એક ઝટકો છે તે ઉદ્ધવ ઠાકરેને લાગ્યો છે। જો કે ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે જો ધારાસભ્યોને એકનાથ શિંદેમાં દમ હોય તો તેઓ મહારાષ્ટ્ર આવે અને પછી જુએ કે કેટલા ધારાસભ્યો એકનાથ શિંદેના સમર્થનમાં રહે છે અને કેટલા મહાઘાડી સરકારના સમર્થનમાં, શિવસેના જે સાચી છે બાલાસાહેબ ઠાકરેવાળી શિવસેના એના સમર્થનમાં આવે છે। મહત્વનું એ પણ છે કે જ્યારે 40 થી વધુ ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા એ સમયે કેટલાક ધારાસભ્યો પાછા આવવા માંગતા હતા એવા આરોપો છે તે શિવસેના લગાવી રહી હતી, કેમ કે તેમને મારી ડરાવી ધમકાવીને ત્યાં લઈ જવામાં આવ્યા હોય તેવા આરોપ પણ એવા લાગ્યા હતા। અને ત્યાર પછી આ તમામ ધારાસભ્યોને એક બાદ એક અસમ લઈ જવામાં આવ્યા, ગુવાહાટી લઈ જવામાં આવ્યા, જ્યાં ત્યાંના મુખ્યમંત્રી છે એમને મળવા માટે પણ પહોંચ્યા હતા। આખો ઘટનાક્રમ પર નજર કરીએ તો અત્યાર સુધી એક પછી એક ધારાસભ્ય પહોંચી રહ્યા છે અને 50 થી વધુ ધારાસભ્ય અત્યાર સુધીમાં એકનાથ શિંદેના સમર્થનમાં આવી ચૂક્યા છે। અમારા સંવાદદાતા તેજસ મોદી જોડાઈ ચૂક્યા છે। તેજસ, વધુ ચાર ધારાસભ્ય સુરત પહોંચ્યા હતા અને ત્યાંથી એમને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે, આ ચાર ધારાસભ્યો કોણ હતા, ક્યારે સુરત પહોંચ્યા અને ક્યારે એમની ફ્લાઇટ ગુવાહાટી માટે રવાના થઈ? બપોરે 2:30 વાગે વિશેષ વિમાનથી આ તમામ લોકો ગુવાહાટી જવા રવાના થયા છે। જો કે તેમાંથી ઉદય સામંત એક જ વ્યક્તિ છે જે ધારાસભ્ય હોવાનું અત્યારે શિવસેનાના સૂત્રો કહી રહ્યા છે। આ ઉપરાંત પ્રદીપ દેવલે, પ્રસાદ કરાડે અને યોગેશ માનગઢે આ ત્રણ લોકો પણ તેમની સાથે ગયા છે, પરંતુ તેઓ ધારાસભ્ય છે કે નહીં તે અત્યારે જાણી શકાયું નથી। ઉદય સામંત ધારાસભ્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આમ જોવા જઈએ તો જે રીતે સતત શિવસેના તૂટી રહી છે અને ખાસ કરીને જે સંખ્યાબળ છે તે ધીરે ધીરે ઘટી રહ્યું છે, એટલે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક આ નુકસાન ખૂબ મોટું થઈ રહ્યું છે શિવસેનાને। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉદય સામંતની, તો ઉદય સામંત પહેલા એનસીપીમાં હતા અને ત્યારબાદ 2014માં તેઓએ શિવસેના જોઈન કર્યું હતું, શિવસેનામાં તેઓ જોડાયા હતા અને કોંકણ જે મહારાષ્ટ્રનો વિધાનસભા છે ત્યાંના તેઓ સભ્ય છે, એટલે કહી શકાય છે કે એક બાદ એક જે રીતે વિધાનસભાના સદસ્યો વિધાન જે ધારાસભ્યો છે તે શિવસેના છૂટી રહ્યા છે, સંખ્યા પણ ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યું છે। જો કે હજુ પણ ઉદ્ધવ ઠાકરે તરફથી જે રીતે સંજય જવાબ આપી રહ્યા છે અથવા તો વાત કરી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે રાજીનામું નહીં આપે તેવી વાત તેમણે ગઈકાલે કહી છે, એટલે એક તરફ સંખ્યાબળ ઘટી રહ્યું છે, બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ પણ વધી રહી છે। જોવાનું છે કે હવે આગળની રણનીતિમાં કઈ રીતે એકનાથ શિંદે અને તેમની સાથે જે ધારાસભ્યો છે તે વિધાનસભાના અધ્યક્ષને અથવા રાજ્યપાલને રજૂઆત કરે છે અને ત્યારબાદ શું આગળ રણનીતિની અંદર રણનીતિ લેવામાં આવે છે, શું નિર્ણય કરવામાં આવે છે તેના પર જોતી સૌની નજર છે। આભાર તેજસ જાણકારી આપવા માટે। તો જે અપડેટ મળી રહી છે તે મુજબ ચાર સભ્યો છે તે સુરત પહોંચ્યા અને ત્યાંથી ગુવાહાટી પહોંચ્યા। અમારી પાસે જે જાણકારી છે સૂત્રો તરફથી એમાંથી આ ચારમાંથી એક ધારાસભ્ય છે જેનું નામ છે ઉદય સાવંત અને બાકીના ત્રણ છે તે શિવસેના સાથે જોડાયેલા શિવસેનાના સભ્યો છે પરંતુ ધારાસભ્ય નથી। તેમ છતાં પણ વધુ એક ધારાસભ્ય તૂટ્યા છે એમ સ્પષ્ટપણે કહી શકાય, કારણ કે તે ગુવાહાટી એકનાથ શિંદેના કેમ્પમાં પહોંચી ગયા છે।